ધોરણ 4માં જે ગુજરાતી પ્રથમ સત્રની અંદર આપણે પાઠ લઈએ છીએ કે રાતા ફૂલ, બરાબર. તો રાતા ફૂલ વિશે આપણે પહેલાં સૌપ્રથમ કાવ્ય વિશેની સમજૂતી જે છે એ સ્વાધ્યાયમાં આપણે ખોલવાની છે. તો આપણે પ્રશ્નો જે છે એ પ્રશ્નો વિશે જોઈએ. તો પ્રશ્નોની અંદર આપણે છે પહેલાં કાવ્ય સમજૂતી છે, પછી વિકલ્પો છે, તે બધું આપણે પૂરતા જઈશું. તો કાવ્ય આ જે છે એ પાઠની અંદર જે પ્રશ્નો આપણને આપેલા છે એ તમારે પાઠ્યપુસ્તક અંદર પણ પૂરી નાખવાના રહેશે. તો હવે આપણે આજે રાતા ફૂલ નામના પાઠની સમજૂતી મેળવીએ કાવ્યની, અને આની પહેલાંનો વિડીયો છે તો એની અંદર આપણે સમજૂતી તો મેળવી જ હતી, પરંતુ અહીંયા આગળ આપણે વધારે સમજૂતી મેળવીશું. અને હવે આપણે સ્વાધ્યાયની અંદર તમે સાથે સાથે પૂરતા પણ જજો. તો હવે મિત્રો આપણે અહીંયા જોવાનું છે કે રાતા ફૂલ, બરાબર. તો એ કાવ્ય જે છે એ લખેલું છે ઝવેરચંદ મેઘાણીએ, બરાબર. ઝવેરચંદ મેઘાણીનો છે હતા એ, બરાબર, એ સરસ સરસ રીતે બહુ સરસ અને લોક સાહિત્ય ક્ષેત્રે બહુ તે સારું કાર્ય કરેલું છે કે જેણે આ જે રાજ ડાયરો હોય છે, બરાબર, રાજાના જે ઓલા હોય છે એ સમયમાં થઈ ગયેલા હતા, એટલે ક્રાંતિ એ રીતના એને સરસ રીતે જે પ્રેમ અને શૌર્યના જે બધા ગીતો લખેલા છે તો એની જેમ જ તે અહીંયા પણ આગળ પણ એ રીતના તે એક સરસ મજાનું કાવ્ય આપણને આપેલું છે કે જેનો જન્મ બોટાદની અંદર થયેલો હોય છે, કે જેના નામ ઉપર અહીંયા આગળ આપણે જોઈએ તો ઝવેરચંદ મેઘાણી હોલ એ બોટાદની અંદર પણ આવેલો છે. તો અહીંયા આગળ આપણે હવે જોતા જઈએ કાવ્યની સમજૂતી, બરાબર. તો કાવ્યની સમજૂતી આપણે અગાઉ લઈ લીધેલી છે પાઠ્યપુસ્તકમાં જ્યારે ભણતા ત્યારે આપણે કાવ્યને સમજ્યા હતા, પરંતુ અહીંયા આગળ આપણે જે કાવ્ય સમજૂતી આપણને આપેલી છે એ પણ જોતા જઈએ કે એક ઝાડ માટે ઝુમકડું લટકી રહ્યું છે, એટલે કે એક ઝાડની માથે એક ઝુમકડું, એટલે કે અહીંયા આગળ જે આમ જે કેટલાય બધા હોય ને એકથી વધારે ફૂલ, એકથી વધારે ફૂલનું ઝુમકું લટકી રહ્યું હોય તો તેની વાત એ કરવામાં આવી છે. કારણ કે કેસુડો હોય તમે જુઓ તો કેસુડાનો ફૂલ કે જે આપણે એકથી વધારે અંદર ફૂલો આવે છે કે કેસુડાનો ફૂલ જે હોય છે એ એકથી વધારે આવે છે, એટલે એનું ઝુમકડું હોય, બરાબર, એક એકનો હોય. પછી આવશે એ ઝુમકડામાં લાલ રંગના ફૂલો છે જો એ જોઈને ડોલરીઓ એટલે કે છોડ આનંદથી ઝૂમી રહ્યો છે, એટલે કે અહીંયા આગળ જે આ જોઈને એટલે કે આ જે ઝુમખું જોઈને કે જે લાલ રંગના ફૂલોનું ઝુમખું આવેલું છે એ જોઈને ડોલરિયા નામનો છોડ છે, બરાબર, એ ઝૂમી રહ્યો છે એટલે કે નાચી રહ્યો છે, જે મોજમાં આવી છે એની જે વાત કરવામાં આવી છે. તો બીજી લાઈનમાં જોઈએ તો એક ડાળ ઉપર પોપટ બેઠો છે, કોણ બેઠો છે, એક ડાળ માટે પોપટ બેઠો છે, એ પોપટની ચાંચ લાલ રંગની છે, એટલે કે પોપટ જે હોય છે એની ચાંચ કેવી હોય, લાલ રંગની હોય છે, એ જોઈને ડોલરિયાનો રંગ ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે, એટલે કે આ વસ્તુઓ જોઈને ડોલરિયો એટલે કે જે છોડ છે એ ઝૂમી રહ્યો છે એટલે કે આનંદ કરી રહ્યો છે. પછી આવશે કે જે આપણને આપેલું છે કે એક પાર ઉપર પારેવડું બેઠું છે, બરાબર, એક પાર ઉપર પારેવડું બેઠું છે, પારેવડાની આંખ લાલ રંગની છે, એ જોઈને ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે, એટલે કે અહીંયા આગળ પણ આપણને એવું જ કહેવામાં આવ્યું છે કે જે પહાડથી પહાડની ઉપર પારેવડું બેઠું છે, એટલે કે જે કૂવો હતો કૂવાની પહાડ ઉપર જે પારેવડું બેઠું છે એ જોઈને આ જે ડોલરિયા નામનો છોડ છે જે એ આનંદથી ઝૂમી રહ્યો છે. પછી આવશે એક મહેલ ઉપર મરઘો બેઠો છે, એટલે કે એક મહેલ, બરાબર છે, એટલે કે જે ઘર હોય છે એ ઘરની ઉપર મરઘો બેઠો છે, એટલે એ મરઘાની માથા ઉપર કલગી છે એનો રંગ પણ રહેતો છે. તો અહીંયા આગળ જે જોઈને ડોલરિયાનો રંગ ડોલરિયાનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક સ્ત્રીની માથે ચુંદડી ઓઢી છે, બરાબર, આપણે જે વાત કરીએ છીએ કે નાર માથે ચુંદડી, બરાબર, ચુંદડી રહેતા ભાત રહ્યા હતા કે ચુંદડીની લાલ રંગની ભાત એટલે કે ડિઝાઇન છે, એટલે કે આ જે ચુંદડી ઓઢી છે એ ચુંદડીની ઉપર લાલ રંગની ડિઝાઇન છે. તો અહીંયા આગળ આ જોઈને ડોલરિયા નામનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. તો આ રીતના અહીંયા આગળ જે આપણે વાત કરી
તો એ તે પછી આવશે એક માતાની કેડમાં બાળક બેઠું છે, એટલે કે એક માતા હોય છે કે જે પોતાના બાળકને લઈને જતી હોય, તે માતાના બાળકના ગાલ એ લાલ રંગના છે, એ જોઈને પણ ડોલેબિયો ઓછો ધારણ કરી રહ્યો છે, એટલે કે ઝૂમી રહ્યો છે. તો આ જે વાક્ય આપણે આપ્યું છે, ડોલેબિયો છોડ ઝૂમી રહ્યો છે એટલે કે આનંદ કરી રહ્યો છે એવું થાય છે. પછી આવશે એક બહેનના માતાનો શેતો છે, એ શેતાનો શેતામાં લાલ રંગનો ઈંગો છે, એ જોઈને ડોલેબિયો આનંદ ઝૂમી રહ્યો છે, એટલે કે બહેનના માથા ઉપર જે લાલ રંગનો શેતો પૂરેલો છે એ જોઈને પણ ડોલેબિયાનો છોડ આનંદ કરી રહ્યો છે એટલે ઝૂમી રહ્યો છે. એક ઝરૂખામાં ભાભી બેઠા છે, ભાભીના દાંત લાલ રંગના છે, એટલે કે એક ઝરૂખા એટલે કે ઝરૂખો એટલે શું થાય, ગોખલો, બરાબર. એક ગોખલો કે જે બારી છે એની અંદર પણ ભાભી બેઠા છે, ભાભીના દાંત લાલ રંગના છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો એ જોઈને પણ ડોળરીઓનો છોડ ઝૂમી રહ્યો છે. તો એક પહાડ માથે, એક પહાડ એટલે કે જે ડુંગર હોય છે એ ડુંગરની માથે પાળીઓ હોય છે, બરાબર. પાળીયા પર લાલ રંગનું સિંદૂર હોય છે, એટલે કે સિંદૂર જે હોય છે દર વર્ષે જ્યારે એની મરણની લખેલી હોય છે તિથિ કે જે હોય ત્યારે એની પર સિંદૂર ચડાવવામાં આવે છે પાળીયા માટે. તો એ સિંદૂરનો રંગ પણ લાલ રંગનો છે, એ જોઈને પણ ડોલરીઓ છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. પછી આવશે આપમાં એક ચાંદો છે, આપમાં એક ચાંદો છે એટલે કે આકાશમાં એક ચાંદો છે, એ ચાંદાનું તેજ એટલે કે પ્રકાશ રાતા રંગનો છે, એ જોઈને પણ ડોલરીઓનો છોડ આનંદથી ઝૂમી રહ્યો છે. એક સમુદ્રના કિનારે સાંજ પડી છે, એ સાંજના રંગથી સમુદ્ર જાણે લાલ રંગનો હોવો જોઈએ કુંડ બની ગયો હોય એવું લાગે છે, એટલે કે જે સમુદ્રના કિનારે સાંજ પડી હોય ત્યારે જે સૂર્યનો પ્રકાશ હોય એ અંદર સમુદ્રની અંદર પડે છે, અને સમુદ્ર જાણે કે હોજ એટલે કે નાહવા માટે જે સ્નાનાગાર હોય છે બનાવીએ આપણે, બરાબર, કે કુંડી હોય છે, બરાબર, તેની અંદર જે લાલ રંગનો તેજ પડે છે એની જેમ ડોળરીઓનો છોડ આ જોઈને પણ હવે આનંદથી જોઈ રહ્યો છે. તો આપણે કાવ્યની સમજૂતી મેળવી હવે આપણે જોઈએ કે જે વિકલ્પો આપણને આપેલા છે, તો વિકલ્પોનો જવાબ આપણે જોવાનો છે. તો અહીંયા આગળ પહેલામાં આપણને આપેલું છે ઝુમકડું ક્યાં લટકી રહ્યું છે, તો ઝુમકડું પાળ પર લટકી રહ્યું છે, એટલે કે અહીંયા આગળ આપણે બીજું જે આપેલું છે બીજાની અંદર બ વિકલ્પ આપણે કરવાનો રહેશે, શું કરવાનું રહેશે, બ કરવાનો રહેશે. પછી આવશે કે જે આપણે પારેવડું ક્યાં છે, બરાબર, પારેવડું ડાળ પર છે, એટલે કે અહીંયા આગળ આવશે પ આવશે, શું આવશે, પહેલામાં બ આવશે, બીજામાં આવશે અ, પછી આવશે અહીંયા આગળ ત્રીજો પ્રશ્ન, ત્રીજો વિકલ્પ. તો ત્રીજા વિકલ્પમાં આપણને આપેલું છે કે મહેલ ઉપર શું છે, તો મહેલ ઉપર મરઘો છે, શું છે, મહેલ ઉપર મરઘો છે. આ રીતના હવે આપણે આગળ પણ વિકલ્પો છે અને પ્રશ્નો જે છે એ જોવાના છે. તો હવે આપણે પાછળના પેજ ઉપર જોઈએ, તો આપણે જોઈએ તો એમાં આપણને આપેલું છે કે જે વિકલ્પ આપેલો છે એમાં છે બહેનના શેતામાં શું છે, બહેનના શેતામાં શું છે, હિંગોળ છે, બરાબર. તો આમાં આવશે ક વિકલ્પ લખવાનો રહેશે. પછી આવશે પાંચમો પ્રશ્ન, તો એમાં આવશે પાળીઓ ક્યાં છે, તો પાળીઓ છે એ પહાડ ઉપર છે, એટલે કે ક એમાં પણ જવાબ આવશે. હવે આવશે એક એક વાક્યમાં પ્રશ્નના જવાબ લખવાનો છે, તો હવે આપણે એનો જવાબ લખતા છીએ. ઝુમકડું ક્યાં રંગનું છે, બરાબર, ઝુમકડું ક્યાં રંગનું છે, એમાં આવશે ઝુમકડું રાતા રંગનું છે, એટલે અહીંયા આવશે રાતા રંગનું છે, બરાબર. તો હવે આવશે આંખ કોની રાતી છે, તો આંખ પારેવડાની આંખ રાતી છે, બરાબર, પારેવડાની આંખ રાતી છે. તો આ રીતના તમારે જવાબ લખતું જવાનું રહેશે. તો હવે આપણે જોઈએ તો હવે જે પ્રશ્ન આપણને આપેલો છે એ પ્રશ્ન છે મરઘાની માંજર હોય તો મોરને શું હોય, તો મરઘાને માંજર હોય,
બરાબર, મરઘલડાને માંજર હોય તો મોરને કલગી હોય, શું હોય? કલગી હોય. બરાબર, તો આ રીતના તમારે જવાબ લખી નાખવાનો છે, શું હોય? પછી આવશે ચોથો પ્રશ્ન, કે ચાંદલડે શું રેલાય છે? તો ચાંદલડે રાતા તેજ રેલાય છે. શું રેલાય છે? ચાંદલડે રાતા તેજ રેલાય છે. પછી આવશે પાંચમામાં, ચંદ્ર અને સૂરજ શું ફેર છે? તો ચંદ્ર અને સૂરજમાં શું ફેર છે? તો એમાં આવશે ચંદ્ર રાત્રે પ્રકાશ આપે છે. બરાબર, ચંદ્ર રાત્રે પ્રકાશ આપે છે અને સૂરજ દિવસે પ્રકાશ આપે છે. પછી આવશે ખાલી જગ્યા, તો ખાલી જગ્યા પૂરવાની છે ત્રીજો પ્રશ્ન છે. ખાલી જગ્યા, ખાલી જગ્યામાં આવશે પારેવડાની, પારેવડાની ખાલી જગ્યા રાતી છે. શું રાતી છે? તો આંખ રાતી છે. પછી આવશે ખાલી જગ્યા બીજે, ખાલી જગ્યાના દાંત લાલ છે. કોના દાંત લાલ છે? તો ભાભીના દાંત લાલ છે. પછી આવશે ત્રીજી ખાલી જગ્યા, તો એક સ્ત્રીને ખાલી જગ્યા ઓઢી છે. તો એક સ્ત્રીએ શું ઓઢ્યું છે? તો ચુંદડી ઓઢી છે. બરાબર, શું ઓઢ્યું છે? ચુંદડી ઓઢી છે. પછી આવશે કે ચોથી ખાલી જગ્યામાં આવશે માતાની ખાલી જગ્યામાં બાળક છે. તો કેમાં બાળક છે? કેડમાં બાળક છે, અથવા કેડમાં બાળક છે એમ લખવાનું. તો હવે મિત્રો આવશે, હવે જે આપણને આપ કીધું છે કે ખરા ખોટા કે આવશે. બરાબર, તો ચોથો પ્રશ્ન જે છે એમાં આવશે ખરા ખોટા પૂરવાના છે. તો ખરા ખોટામાં જે જવાબ આપણે લખવાનો છે એમાં જોઈએ તો પહેલો આપણને વિકલ્પ આપેલો છે કે ભાભી મહેલમાં છે. ભાભી મહેલમાં છે? તો ભાભી મહેલમાં નથી. તો પહેલામાં આવશે ખોટું. ભાભી ક્યાં છે? ગોખમાં છે. બરાબર, ભાભી ક્યાં છે? ભાભી આવશે એ મહેલમાં, તો મરઘોડું આવે. પણ ભાભી છે એ ક્યાં છે? તો ભાભી આવશે જરૂખામાં આવશે. બરાબર, તો અહીંયા આગળ જે છે બાળકના ગાલ રાતા છે, તો આ સાચું છે. બરાબર, બાળકના ગાલ રાતા છે. પછી આવશે કે મરઘાના માથા પર કલગી છે. બરાબર, મરઘાના માથા ઉપર શું હોય છે? તો મરઘાના માથા ઉપર માંજર હોય છે. બરાબર, માંજર હોય છે, કલગી મોરના માથે હોય છે. હવે આવશે આભમાં સૂરજ છે. આભમાં સૂરજ છે, સાચું પડશે. બરાબર, આભમાં તે સૂરજ હોય છે. તો અહીંયા આગળ જે આપણે ખરા ખોટા જોઈ ગયા, હવે આપણે જોવાનું છે કે નીચે આપેલી પંક્તિઓ પૂર્ણ કરવાની છે. તો આપણને આપેલું છે એક નાર માથે, એક નાર માથે, એક નાર કાંઠે એ જે જ્ઞાતિ શરૂ કરી અને અહીંયા આગળ જે ડોલરીઓ લખેલું છે ત્યાં સુધી તમારે પંક્તિ પૂર્ણ કરવાની છે. કે અહીંયા આગળ આપણને આપેલું છે એક નાર કેડે એ રીતના બાળકો. બરાબર, તો એ રીતના તમારે પંક્તિ શરૂ કરી અને ડોલરિયા સુધીની પંક્તિ અહીંયા નીચે લખવાની રહેશે. પછી આવશે કે અહીંયા આગળ એક આભ માથે. બરાબર, એક આભ માથે જે બાજુ, તો હવે પછી આપણે જે પહેલી એક પંક્તિ અહીંયા ફ્રી નાખવાની રહેશે. પછી હવે પછીનું જે પ્રશ્ન છે 38 પેજ નંબર સુધી ચાલ્યો, આપણે 39 પેજ નંબર ઉપરથી આપણે હવે આગળના વિડીયોમાં જોવાનું રહેશે. તો વસ્તુ જઈને જય ભારત, આ રીતના તો તમે બધા પૂરી પણ નાખજો.